सुप्रभात विद्यार्थी मित्रों, हूँ मलिक रियाज। ફરીથી આપણે YouTube ચેનલ ઉપર આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 20મું કાવ્ય જે એક ગીત પ્રકારનું છે તેને આપણે જોવાના છે, જેનું નામ છે બા એકલા જીવે, જેના કવિ છે મુકેશ જોશી, જેમનો જન્મ 2/10/1964 ના રોજ થયો હતો। મુકેશ જોશી વિશે આપણે થોડીક માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો, તો કાવ્ય ક્ષેત્રે નિજી કેડિકા કેડી કડાનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે। અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં એમણે કર્યો હતો ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયર તેમજ એમએ જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે અને એમણે ડિપ્લોમામાં સિવિલ એન્જિનિયર તેમજ એમએ જેવી શૈક્ષણિક ઉપાધિઓ પણ ધરાવે છે। કાગળને પ્રથમ તિલક 3 એમ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે। જળ અભિષેક, અંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયા રાજા એમના નાટકો છે। તેમને શહીદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ અને 2010માં પ્રાપ્ત થયો છે। વિષયવસ્તુની પસંદગીથી લઈને અભિવ્યક્તિના ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતા એ સૌનું ધ્યાન ખેંચ્યું છે। એમની કવિતા એ સૌથી શ્રેષ્ઠ કવિતાઓ માનવામાં પણ આવે છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા જે વાત કરી છે કે બા એકલા જીવે એ ગીત પ્રકારનું છે અને શું કહેવામાં આવ્યું છે તેના અંદર આપણે જોઈએ કે બે પેઢીઓ વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય સુધી જૂની પેઢીને ખાલીપો આપી જાય છે। બે પેઢીઓ વચ્ચે અંતર ખૂબ અત્યારે જેને આપણે જનરેશન ગેપ પણ કહી શકાય, ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે। વેકેશનમાં મળતા અને વાહલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે। માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે। વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહાર જ ફરવા જવાના છીએ, એથી આવશે નહીં, ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે, જીવવું કપરું બની જાય છે। આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે જેમના દીકરાઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે। શહેરીજનો ત્યારે આ વ્યથાને સમજશે ત્યારે કદાચ એનો સુખદ અંત આવી શકે એવો છે। એટલે કે આ એક જનરેશન ગેપ જેને કહેવાય કે પેઢીની એકલતા, બે પેઢીઓ વચ્ચેની એકલતાને અહીંયા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં શું કહેવામાં આવ્યું છે કે બા એકલા જીવે, બા સાવ એકલા જીવે। બા છે એ બા વેકેશનમાં સર્વનું રાહ જોતી હોય અને આજે એ એકલા, ખૂબ જ એકલા થઈ ગયા છે। એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે અને જે એકલતાના જે વર્ષો છે એને બા એકદમ ટીપે ટીપે પીવે છે। બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધીને રહેતું, બાના ઘરમાં જે વેકેશન છે એ વેકેશન જાણે માળો બાંધીને રહેતું હતું અને આજે એ બાને ત્યાં એકલતા જ છે। રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું અને રસગુલ્લાની જે ચાસણી બનીને એ વહાલ નીતરતું વહેતું, દોડાદોડી અને સંતાકુકડી સૌ પકડાઈ જતા ભાઈ ભંગીની ભેળા બેસી બેસી સુખનો હિંચકો ખાતા, દોડાદોડી સંતાકુકડી સૌ પકડાઈ જતા અને ભાઈ ભગીની ભેળા બેસીને સુખનો હિંચકો ખાતા। બધા જ જ્યારે વેકેશન હોય અને વેકેશન હોય ત્યારે બધા જ જાણે ઘરે ભેગા થતા હોય અને બધા જ દોડાદોડી કરતા હોય, નાના બાળકો હોય અને ભાઈ ભગીની હોય, એ બધા સાથે બેસીને વાતો કરતા, કેટલી સરસ મજાની એ જિંદગી હતી। સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછું ઉડવાનું શીખવાડે અને સુખડી એક સરસ મજાનું ગોળ પાપડી જેને આપણે કહીએ એ સુખડી બનાવીને બા અમને ખવડાવતા અને એમાં રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે અને ઉડવાનું બળ આપીને પાછું જાણે બા અમને ઉડવાનું શીખવતી હોય।
એવું અમને લાગે છે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘર ન દીવે, અને જે સુખનો સૂરજ છે એનો જે દીવો છે એ જાણે ઘરમાં મસ્ત મજાનો જીવતો હોય. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. કાળ કુહાડી ફરી કપાયા વેકસનના ઝાડ, કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. અને આ જે કાળ કુહાડી એટલે કે સમય પસાર થાય છે, કાળ એનું જોર પકડે છે, વેકેશનમાં ઝાડ કોઈ એટલે કે વેકેશનના ઝાડ કોઈ હવે પંખી ના ફરકે, અને વેકેશનના માં આ ઝાડ ઉપર કોઈ પંખી હવે ફરકવા માંગતું નથી. લાળ અને સુનકાર અને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. અને બા ફક્ત ને ફક્ત એકલી જ રહેતી, સુનકાર અને સન્નાટો એના સાથે રહેતો. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા જાણે ખરતા હોય. સુખડીનો પાયો દાઝેલો સેમાં એ ઘી રેડે, અને સુખડીનો જે પાયો છે એ હવે તો શું થઈ ગયો, બળી ગયો, હવે એ ઘી સામાં રેડે. બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. અને બાએ બધાના સપનાને પૂરા કર્યા, પરંતુ બાને કોઈ તેડી શકતું નથી. ફાટેલા સાડુલા સાથે કંઈક નિશાસા સીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. ફાટેલા સાડુલા એટલે કે બિચારા જે બા છે, એ બા ફાટેલી સાડીએ પોતાને આંસુ લૂછતી હોય એવું અહીંયા કવિ કહે છે. કમસે કમ કોઈ ટપાલ આવે તાકે આંખો આખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી ખાલી થતો હોજ. અને રોજ બા બધાના ટપાલની રાહ જોતી, અને જાણે આજે ટપાલ આવશે પણ રોજ ટપાલીને પૂછતી, અને રોજ ટપાલી નીચુંમાંથી ઘાલીને જતો રહેતો. દાદાજીના ફોટો સામે ભીની આંખે પૂછે, દાદાજી મૃત્યુ પામ્યા અને એમનો જે ફોટો છે એમની ફોટોના સામે જઈને રોજ બા ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. અને ફ્રેમ થયેલા જે દાદા છે એ એમના આંસુ ક્યાંથી લૂછે. સબરીને ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કોઈ રામ. અને સબરીને ફળી ગયા તા બોર અને એ રામ એટલે કે સબરીએ ચાખ્યા અને એ બોર રામે ખાધા, પર બાના બોર બોર આંસુ એટલે કે બોર જેવડા આંસુ અહીંયા અતિશયોક્તિ પણ કહી શકાય. અને અહીંયા કવિએ અહીંયા માર્મિકતા રજૂ કરી છે, અને જાણે એવું કહેવાય કે આખાએ આખા કાવ્યનો હાર્દ જેને કહેવાય એ હાર્દ આ જે પંક્તિ છે એમાં કીધું છે કે બાના આંસુ બોર બોર પણ ના ટપકે કોઈ રામ, બાના આંસુ બોર જેવડા મોટા પરંતુ કોઈ રામ ત્યાં આવે નહીં અને કોઈ મદદ કરે નહીં. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે, અને જીવતરથી જે ગભરાવી મૂકે અને મોતથી ના બીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. અહીંયા આ વૃદ્ધની જે પરિસ્થિતિ છે, વૃદ્ધાવસ્થાની જે પરિસ્થિતિ છે, આ તમામ પરિસ્થિતિને જાણે અહીંયા કવિએ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હોય, અને તેથી જ બા એકલા જીવે, બા એકલા જીવે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે પણ જો વડીલો હોય એમને માન સન્માન આપો, એમના સાથે રહો, એમને સમય આપો. એ કશું એ તમારા પાસે માંગવા તૈયાર નથી, ફક્ત ને ફક્ત તમારો સમય આપો. તમારા સાથે રહીને એ ખૂબ આનંદિત થઈ શકે છે. તેથી આ જે આ સમય મળ્યો છે તમારા ઘરમાં રહેવાનો, અને જો વૃદ્ધો તમારા ઘરમાં હોય તો એ સૌથી મોટો ખજાનો છે. એમના પાસે બેસજો, એમના પાસે વાતો સાંભળજો, ઘણું બધું એ તમને કહેશે. કોઈક વખતે પ્રેમથી એમના પાસે બેસો અને કંઈક પૂછો, ત્યારે તમને ખબર પડશે કે વૃદ્ધના હૃદયમાં કેટલું એ બધું ભરીને બેસ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે મળશું. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.